Hello friends, welcome to the English by CAS. Today we will learn unit number 1, read number 2. The title of this lesson, the wild savior. Wild savior matlab thai vanya jivan rakshak. In this lesson we have to learn about the main character of the Alivai and Ram Singh family. There are three members in Ram Singh family, Nilam, Arjun and their mother, means Ram Singh wife. We have to learn about the Himalayas Parvatmala, means Himalayas range, ke je Alivai namna je phiriya che ke je wo પોતાના પગે ફરી પગે ચાલીને ગામડે ગામડે જ્યારે પોતાની જે સૂકા મેવા અને ઔષધિઓ બધી વેચે છે તે દરમિયાન આજે રામસિંહના કુટુંબ સાથે એમને થોડું વધારે સંબંધ છે એટલે ત્યાં એ રોકાય છે અને એ જ્યારે એમને રસ્તામાં જે હિમાલયની પર્વતમાળામાં જોયેલા જે દ્રશ્યો એમણે જે વાર્તા જે અહીંયા કહેવામાં આવે છે એના વિશે આ પાઠ વિશે રજૂઆત જે કરવામાં આવેલી છે મિત્રો એ આપણે પાઠમાં હવે ભણીશું. ધ વાઇલ્ડ સેવિયર નીલમ કેમ ડેસિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ કેમ એટલે આવી, ડેસિંગ ઇન ટુનો મતલબ થાય એકદમ ઝડપથી પ્રવેશ કર્યો. ડેસિંગ ઇન ટુ ધ હાઉસ, ઘરમાં ઝડપથી પ્રવેશ કર્યો. શાઉટિંગ જોયફુલી, શાઉટિંગ એટલે બૂમો પાડતી, જોયફુલી એટલે આનંદમાં આવીને એકદમ ઘરમાં દોડી આવી. ઇન્વર્ટેડ કોમામ છે, જુઓ મિત્રો. અલીભાઈ હેઝ કમ શું કહે છે? અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. બધા જે રામસિંહના પરિવારના જે બધા સભ્યો હતા એ એમને જોવા માટે દોડી આવ્યા બહાર. એન્ડ ધેર હી વોઝ, ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન એટલે ઘઉંવર્ણા. એટલે અહીંયા જે આ જે શબ્દો છે એ આ અલીભાઈ માટે વાપર્યા છે કે તે કેવા હતા. તો કે હી વોઝ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર, મોટા મોટા વિશાળ ખભા ધરાવતા, અને એમના જે રેડ ચીક્સ, લાલ ગાલ એકદમ, નોઝ એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન્સ મીન્સ કે નાક, એમનું કેવું છે, નોઝ સરસ નાકવાળા અથવા ગૌણા માણસ. એન્ડ He was dressed in warm, thick, long woolen coat, tight trousers. શું પહેર્યું છે એમણે? તો કે તેમણે એક જાડો, થિક લોંગ વુલન કોટ એટલે લાંબો ગરમ કોટ, પછી પેલા ટાઈટ ટ્રાઉઝર્સ એટલે તંગ પાયજામો પહેરતા હોય છે પાટલોન જેવું, અને બિગ લેધર એટલે મોટા ચામડાના બૂટ, એન્ડ બ્રાઉન ફર કેપ અને બદામી રંગની રૂવાટીવાળી ફર એટલે રૂવાટી કેપ એટલે ટોપી પહેર્યા હતા. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ ખૂબ જ ઉષ્માભર્યા સ્મિતથી એમણે શું કરે છે રામસિંહને, ફૂલ ઓફ સ્માર્થ રામસિંહ હગ હિમ એન્ડ સેઇડ. હગ એટલે ભેટી જવું, હગ એટલે ભેટવું, ને હગ એટલે ભેટ્યા, હિમ એમને ભેટે છે. ખૂબ જ ઉષ્મા કરે, આપણે ઘરે મહેમાન આવે, આપણા એકદમ નજીકના સંબંધ હોય તો આપણે એવા કેવા ભેટી પડીએ છીએ, બે મિત્રો ભેગા થતા હોય ને ભેટી પડતા હોય તે રીતે. તો આ બંને શું કરે છે અહીંયા, ભેટી પડ્યા. હિમ એન્ડ સેઇડ, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. શું કહે છે? અંદર આવો મારા મિત્ર, તમારું ખૂબ જ સ્વાગત છે. અલીભાઈ પેટ, PATTED, આમ તો PAT પેટ એટલે થાબડવું એવું થાય, અને પેટ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ
thick, strong voice and made himself comfortable on a couch. શું કહે છે કે બધા જે ઘરના જે સભ્યો હતા, જે બધા એમને વહાલથી થાબડ્યા બધાને, આમ પીઠ પર હાથ ફેર્યો બધાને, એમના ગેરાવાજમાં દરેક કુટુંબને જે સભ્યો હતા એમને પ્રેમપૂર્વક વાતો કરી, અને પછી ક્યાં બેસાડ્યા? કમ્ફર્ટેબલ ઓન કોચ, આરામદાયક જે આપણો પલંગ કહીએ ને એ પલંગ ઉપર. આમ તો કોચ એટલે સોફા પણ થાય, પણ અહીંયા પલંગ શબ્દ આપણે વાપરીશું તો વધારે સારું હશે ગામડામાં. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરતા હતા તે દરમિયાન માતાએ શું બનાવી? ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ કોણ હતા? એ ટ્રાવેલર હતા, એટલે મુસાફરી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલય માઉન્ટેન્સ. કે જે, હુ એટલે મતલબ કાંઈ, કે જે લાંબી જે અંતર કાપીને એક ઘણી બધી શું કરતા, અંતર કાપતા હતા રોજ. અંતર કાપવું એટલે સ્થળ કાપવું હિમાલયની જે પર્વતમાળામાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, અને તેમને આ પ્રકૃતિ નિહાળવી ખૂબ જ ગમતું હતું. મિત્રો, પ્રકૃતિ જોવી કોને ના ગમે? આ નેચર હંમેશા બધાને જ ગમતું હોય છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન. શું કરતા હતા? એક ગામડેથી બીજા ગામડે, એક શહેરથી બીજા શહેર, એ પર્વતમાળાઓમાં જ્યાં નજીકના જે બધા ગામડા અને શહેરમાં ફરતા હતા. શા માટે? સેલિંગ ડ્રાય એપ્રિકોટ. ડ્રાય એટલે સૂકા મેવા મિત્રો, સેલિંગ એટલે વેચતા હતા, સૂકા મેવા વેચતા હતા. એપ્રિકોટ એટલે જરદાળું એક જાતનું આવે છે એવું. હર્બ્સ જડીબુટ્ટી, એન્ડ મેડિસિન એટલે દવાઓ, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ એટલે એકદમ કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે જે એ મુસાફરી દરમિયાન એ જે વિસ્તારમાં જ્યારે આવતું હતું ત્યારે એ બધું એકઠું કરતા હતા. Where have you been this time? Asked રામસિંહ. રામસિંહે એમને પૂછ્યું, હાલમાં તમે ક્યાં રહો છો? I went up the high mountains, up to the borders of Indian and Tibet. હું ભારત અને તિબેટની સરહદ સુધી પર્વતમાળામાં ઊંચે સુધી ગયો હતો. અલન આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા? અલન મીન્સ એકલા. ઓફકોર્સ, ચોક્કસ, અલબત્ત. આઈ એમ યુઝ ટુ ઇટ. હવે યુઝ ટુનો મતલબ થાય મિત્રોથી ટેવાયેલા હોવું. યુઝ ટુનો મતલબ થાય થી ટેવાયેલા હોવું. હું તેનાથી ટેવાયેલો છું. કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુથી ટેવાયેલા હોય તેના માટે આપણે યુઝ ટુનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. માત્ર હું આજ રાત્રિ પૂરતો જ અહીંયા રહીશ. ટુમોરો મોર્નિંગ, કાલે સવારે, આઈ શેલ લીવ, હી સેડ. ઇનડાયરેક્ટ સ્પીચમાં વપરાયેલા વાક્યો છે મિત્રો, એટલે પાછળ આગળ પાછળ બોલવાનાર વ્યક્તિ હોય છે, ઇન્વર્ટેડ કોમા વાક્ય હોય એ વ્યક્તિ બોલે છે. એવું કહે છે કે એમણે કહ્યું કે હું આવતીકાલે જતો રહીશ. લીવ એટલે જતા રહેવું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. સેડ નીલમ. હુ સેડ? નીલમ. જો નીલમ સેડ એટલે નીલમે કહ્યું. કોણે કહ્યું? નીલમે કહ્યું. ના અલીભાઈ, ના અલીભાઈ, વી વોન્ટ ટુ લેટ યુ ગો. અમે તમને જવા દઈશું નહીં. તમારે શું કહેવાનું છે? યુ હેવ ટુ ટેલ અસ. યુ હેવ ટુ ટેલ અસ. અમને તમારે વાર્તાઓ કહેવાની છે. યોર હિલ સ્ટોરીઝ. તમારે જે પર્વત દરમિયાન, જે પર્વતોમાં જે તમે ફરો છો અને તેના દરમિયાન તમને જે વાત અનુભવ થયા હોય એના વિશે અમને વાર્તા કહેવાની છે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. અ લોટ ઓફ, લોટ ઓફ એટલે ઘણો બધો. આફ્ટર એટલે પછી. લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ખૂબ આગ્રહ. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ કર્યા પછી. હી એગ્રીડ ટુ સ્ટે. રોકાવા માટે સહમત થયા. ફોર ટુ ડેઝ.
કેટલા દિવસ માટે? બે દિવસ માટે એમણે રોકાવા માટે તૈયાર થયા. ખૂબ જ આગ્રહ કર્યો તારે એ બે દિવસ માટે રોકાવા માટે તૈયાર થયા. ધ નાઇટ ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ વેક ટી લેટ સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. શું કર્યું એ રાત્રે? બધા જ અવેક એટલે જાગૃત રહ્યા, ટીલ લેટ એટલે મોડા સુધી એ લોકો બધા જાગતા રહ્યા, રાત્રે આખી રાત મોડા સુધી. સિટિંગ ઓન હિઝ બેડ તેમની પથારી પર બેસીને, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ અને એમનો જે રસપ્રદ જે મુસાફરી દરમિયાન થયેલા અનુભવોને એવો સાંભળતા રહ્યા. અલીભાઈ બિગન BEGIN બિગિન એટલે શરૂ કરવું અને બિગન એટલે શરૂ કર્યું, ભૂતકાળ છે. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી અને અલીભાઈએ એમને વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇન્વર્ટેડ કોમામાં છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. શું કહે છે કે નજીકના જ ગામમાં અ કપલ ઓફ એટલે બે ચાર કલાક. શું થયું? અવર્સ નિયરેસ્ટ વિલેજ રોકાવાનું, નજીકના ગામમાં રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડોક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો થયો હતો, હંગ્રી એટલે ભૂખ્યું. સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ અને મારું બપોરનું ખાણું ખાવા માટે બેઠો. સીટ એટલે બેસવું અને સેટ SAT સેટ એટલે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાયટ એવરીવેર એક્સેપ્ટ સિવાય કે સમ બર્ડ ચર્પિંગ સમ ટાઈમ્સ. જોઈને મિત્રો, થોડી થોડી વાર પક્ષીઓના કલરવ સિવાય ત્યાં એકદમ શાંત વાતાવરણ હતું. ક્વાયટ, ટોટલી ક્વાયટ, સંપૂર્ણપણે શાંત વાતાવરણ હતું. ફક્ત કે પક્ષીઓનો કલરવ જ થતો હતો એવું કહેવા માગે છે. ચર્પિંગ બર્ડ્સ એટલે પક્ષીઓનો જે કલરવ અવાજ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ એટલે થોડાક જ કોડિયા. આપણે અનાજ ખાવા બેસીએ ને ત્યારે કોડિયા નહીં ખાતા આમ મોઢામાં લઈને, તે થોડાક જ કોડિયા લીધેલા. વેન આઈ હર્ડ સોફ્ટ અને ત્યારે હું તરત જ મેં શું સાંભળ્યું? ફીબલ ગ્રાવિંગ. શું કહે છે? મને ઘૂકરાટ એટલે પેલો જે કોઈ પ્રાણીનો મને અવાજ સંભળાયો, ધીમો ઘૂરઘાટ સંભળાયો. આઈ વોઝ અલાર્મ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. હું એકદમ એલાર્મ થઈ ગયો, સાવધ થઈ ગયો, કેમ કે આ અવાજ પરથી એવું લાગતું ખાતરી થઈ ચૂકી હતી કે કંઈક નજીક. કંઈ શું લાગે છે? આ અવાજ પરથી કોઈ રીંછ હતું એવો અવાજ લાગ્યો. બિયર એટલે રીંછ. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ડ લો. મેં ઝડપથી, ક્વિકલી એટલે એકદમ ઝડપથી, મારું ટિફિન બોક્સ શું કરી દીધું? ક્લોઝ કરી દીધું, બંધ કરી દીધું. સો અને એકદમ શું કહે છે? બંધ કરીને નીચે ઝૂકી ગયો, નીચે નમી જવું. લો બેન્ટ એકદમ નીચે નમી જવું. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ. પવન દ્વારા આ ખોરાકની તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા પ્રાણી પાસે ન પહોંચે. ટુ ધ મોન્સ્ટર, મોન્સ્ટર એટલે પેલું જે મોટું પ્રાણી છે તે. આઈ ટૂક માય બેમ્બુ સ્ટાફ એટલે વાંસનું મોટું લાકડું મેં લીધું. વિથ ઇટ્સ પોઈન્ટેડ આયરન એન્ડ એટલે શું કહે છે? મોટી વાંસની લાકડી લીધી, પછી લેફ્ટ હાથમાં, માય લેફ્ટ ડાબા હાથમાં શું કહે છે? પોઈન્ટેડ આઉટ ધ એન્ડ રાઈટ એન્ડ અને બિગ ડબલ એઝ નાઇફ ઓફ માય લેફ્ટ. એક મારા ડાબા હાથમાં એક મોટો બે ધારવાળો સરો અને લીધો. I crawled carefully to the edge of the mountain in the cock down into the deep. શું કહે છે? આઈ ક્રાઉડેડ કેરફુલી, હું પર્વતની ધાર સુધી ધીરે ધીરે ઘસડાતો ચાલ્યો. ક્રાઉલેડ એટલે ઘસડાતું, કેરફુલી એટલે ખૂબ જ કાળજીપૂર્વક.
એઝ ઓફ ધ માઉન્ટેન, એઝ ઓફ ધ માઉન્ટેન એટલે એઝ એટલે એની ધાર જે હોય ને મિત્રો માઉન્ટેનની, એ બોર્ડર પરથી આપણને ખૂબ જ આમ ડર લાગે એવો એકદમ ધાર પરથી નીકળવું પડે ને એઝ કહેવાય. એઝ ઓફ ધ માઉન્ટેન ઇન ધ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, ખૂબ જ ઊંડી અને સાંકડી ખીણમાં નજર નાખી. સૂન માય આઈઝ કોટ સાઈટ ઓફ ટુ ટાઈની સ્નો લેપર્ડ્સ કપ. શું કહે છે, મેં ખીણમાં નજર નાખી તો એટલામાં મને બે નાના જે બર્ફીલા જે હિમચિત્તાના બે નાના બચ્ચા નજરે પડ્યા. સ્નો લેપર્ડ્સ કપ્સ ઓન ધ સ્મોલ ફ્લેટ પીસ ઓફ ધ લેન્ડ ઓફ ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. ઓ વાહ, વોટ ડીડ ધે લુક લાઈક, અરે વાહ એ કેવા લાગતા હતા. આસ્ક નીલમ, નીલમે પૂછ્યું. કોને પૂછ્યું? નીલમે પૂછ્યું. અરે વાહ કેવા લાગતા હતા, ધે વેર બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધે ફ્લફી સ્નો વ્હાઈટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ સ્નો, સેઈડ અલીભાઈ એઝ ઇટ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. એટલે શું કહે છે કે તેમની બરાબર ઉવાટી બરફ રંગ સાથે બરાબર બંધ બેસતી હતી, જાણે કે પ્રત્યક્ષ નિહાળતા હોય ને એ રીતે અલીભાઈ બોલ્યા. વિઝ્યુલાઇઝિંગ ધેમ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, આપણે કોઈ વસ્તુ જોયું હોય અને જોઈને જ્યારે એ વસ્તુને જ્યારે બીજાની આગળ આપણે રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણે એને વિઝ્યુલાઇઝિંગ કરતા હોઈએ કે આમ જોતા હોઈએ મનમાં જોઈને આવેલા હોઈએ, એટલે એ એમણે જોયું. વેર વેર યુ કપ, વોટ વેર યુ કપ ડુઈંગ, આસ્ક અર્જુન, અર્જુને પૂછ્યું એ બચ્ચાઓ શું કરી રહ્યા હતા. ધે વેર પ્લેઈંગ ઇચ વન ક્રંચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. શું કરી રહ્યા હતા, તેઓ રમી રહ્યા હતા. ક્રંચ સ્નો, આમ બરફ ઉપર નખરિયા મારવાય ને એને ક્રંચ કહે છે, ક્રંચ ક્રંચ કરવું. ક્રંચ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ, સરસ મજાની એમની આંખો લોલાડતા હતા અને ગલુટિયા ખાઈ રહ્યા હતા. રોલિંગ કરતા એટલે શું કરતા, ગલુટિયા ખાઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અધર, એકબીજા પર કૂદકા મારતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ, રેસલ કરવું એટલે મિત્રો એકબીજાને મુક્કા મારવા. ગ્રોલિંગ સોફ્ટલી, ધીમે 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 એ શું કરતા હતા, ઘુરકતા હતા, ગ્રાવલિંગ. ધે વુડ ક્રાઉચ અગેન રેસલ અગેન, વારંવાર ગુરક્યા કરતા હતા અને એકબીજાને શું મારતા હતા, મુક્કાબાજી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોવાનું ખૂબ જ મજા આવતી હતી. બટ આઈ વોઝ વરીડ, હું ઘણો ચિંતાતુર હતો. કેમ? બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ સીન એનીવેર, એની જે માતા હતી એ કોઈ જગ્યાએ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફરશિયસ વેન સી ઇઝ વિથ કફ, જોઈને કોઈ પણ માતા હોય જ્યારે બચ્ચા હોય ને એની પાસે ત્યારે ભયંકર એકદમ હિંસક હોય છે. ફેરોશિયસ એટલે હિંસક. ધેન વોટ હેપન, આસ્ક નીલમ, નીલેને પૂછ્યું ત્યાર પછી શું થયું. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, અને પછી શું કહે છે કે હું મારા પેટના બળે જમીન પર ઊભો ઊંધો પડ્યો. અરે આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ રાઉન્ડ સૂન, મને બીક લાગતી હતી કે કદાચ માતા આજુબાજુ ક્યાંક હશે રાઉન્ડ. સૂન આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને ત્યાં તો મને એકાએક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર ઘટના ઘટતી જોઈ. ઓલ ઓફ સડન એકાએક અ હ્યુજ બ્લેક બિયર કમ ગ્રાવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, એક મોટું શું કદાવર રીંછ ગુરક્યા કરતું વૃક્ષમાંથી આવ્યું. રસ ટુ વર્ડ ધ કપ્સ, અને એકદમ એ પેલા નાના બચ્ચાઓને તરફ રશ એટલે ઘસી જવું, ટુ વર્ડ એટલે ની દિશા તરફ, ધ કપ્સ એટલે પેલા બચ્ચા જે પેલા બર્ફીલાસનો પેલા બચ્ચા હતા એ બચ્ચાઓ તરફ ઘસી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધેન ધ કપ્સ ધેન મી, હવે તો મને ખૂબ જ ચિંતા થવા લાગી, મને પેલા બચ્ચાની ચિંતા વધારે થવા લાગી મારા કરતાં તો. વિથિન નો ટાઈમ, વિથિન નો ટાઈમ એટલે પડવારમાં જ, આઈ હર્ડ અ ડિફેન્ડિંગ રોર ઓફ અ એંગર ફ્રોમ ધ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી.
ત્યાં તો મને એક વારમાં થોડેક જ દૂર કાન ફાડી નાખેવો આક્રોશભયયુક્ત અવાજ આવ્યો, ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મને તો એના મારા ભય અને આશ્ચર્ય સાથે જ અ બિગ વ્હાઇટ કેટ એટલે પેલી મોટો સફેદ હિમચિત્તા મધર સ્નો લેપર્ડ અપિયર જમ્પિંગ ડાઉન ઓન ધ નિયર બાય હ્યુજ રોક, નજીકના જ એક મોટા ખડક પથી નીચે કૂદકો મારતી દેખાય. ઓશ એક્સલેમ અર્જુન, હે ભગવાન, એકદમ અર્જુન ઉદ્ગાર કાઢ્યો. હાવ હોરી ફ્લાઇંગ એડેડ નીલમ, કેટલું ભયંકર, નીલમ પણ સાથે બોલી ઉમેર્યું, એડેડ નીલમ એટલે નીલમે પણ બોલી. કીપ ક્વાયટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, વોટ હેપન ધેન, ચૂપ મરો ચૂપ થાવ સેડ મધર, એમની મમ્મી અધિરાયપૂર્વક બોલી. અને પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ ઓન હર કપ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો પાડ માનું છે હું નસીબદાર હતો કે માદાની નજર સીધી ક્યાં બચ્ચા પર હતી, જેથી કરીને મારી તરફ એને ઊંચે જોયું નહીં. લુક અપ એટ મી, અપ એટલે ઊંચે, લુક એટલે જોવું, એટ મી મારી તરફ ના જોઈ. વિધિન મોમેન્ટ, એક ક્ષણમાં ધ મધર લેપર્ડ લીપ, એલિએપી લીપ એટલે કૂદકો મારો, લીપ એટલે કૂદકો માર્યો, લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, એમના બચ્ચાને બચાવવા માટે એમની તરફ કૂદકો માર્યો. નીચે પેલા બચ્ચા હતા ત્યાં સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, એકદમ સીધી ત્યાંથી સ્પ્રિંગની માફક જમ્પિંગ, અને પેલા જે રીચ હતું એ રીચ પર એને કૂદીને જનુન પર ક્રીસ પર પડી. ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, અને બિયરે પોતાનું બેલેન્સ સમતુલન ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીટ્સ, એટલે આ બંને જે જંગલી જે હિંસક જે જંગલી પ્રાણીઓ, બીટ એટલે જંગલી પ્રાણીઓ, રોલિંગ ડાઉન ધ સ્ટીપ, રોલિંગ ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ એટલે તીવ્ર ઢોળાવવાળું એકદમ ઊંડું, એમાં નીચે ગબડવા લાગ્યા. સ્નોઈ સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર, આ જે સ્લોપ જે બર્ફીલા ઢાળ પર એકબીજા પર ગુલાટો મારતા હતા, ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ લાઉડ થડ, અને એકદમ મોટા ધબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટનેડ કપ્સ, અને મેં પેલા બચ્ચા ડરી ગયેલા એમની તરફ મારી ડોક લંબાવીને જોયું. ક્રેન માય નેક, ક્રેન માય નેક એટલે મારી મેં ડોક લંબાવી અને મેં પેલા બચ્ચાઓને જોયું. ડરી ગયેલા બચ્ચાઓ ફ્રાઇટનેડ કપ્સ કેવા થઈ ગયેલા, ગભરાઈ ગયેલા. ધ મધર ઇન્સ્ટિક ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ, પોતાની જે બચ્ચાઓને બચાવવા માટે કોઈ પણ માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. મિત્રો, તમને ખબર છે કે માતા પોતે બચ્ચાને બચાવવા માટે મરણનો પ્રયાસ પણ કરી લેતી હોય છે. અલીભાઈ, અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ તે અનટુ ડેથ ફોર હર યંગ વન, સેડ રામસિંગ. યસ, યુ આર રાઇટ, તમારી વાત સાચી છે, સેડ ધ મધર લવિંગ લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. જોઈને મિત્રો, હા, એવી રીતે સાચી વાત છે કે ભાઈ માતા પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા તારા સામે જોયું. અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ ચાલુ રાખી બોલતા જ રહ્યા. ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, જોઈને શું કહે છે કે પેલું જે કદાવર જે રીન્સ હતું ને એ માદા ચિત્તા કરતાં ત્રણ ગણું મોટું હતું. સ્ટુડ અપ ઓન હિઝ હાઇડ લેગ્સ, એના જે ત્રણ એના પાછળના પગ પર ઊભું થઈ ગયું, રીછ ઊભું થાય એના પાછલા પગે, તમે જોયેલું હશે ચિત્રમાં, કોઈ વખત જોયું હશે પિક્ચરમાં કે કોઈ ગમે ત્યાં ઝૂમાં પ્રાણી સંગ્રહાલયમાં. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પો વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ, શું કરે છે આ, એના મજબૂત તીક્ષ્ણ નોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. નેઇલ્સ હી શો હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ, શું કહે છે, તેણે એના દાંત બતાવ્યા, નોક ડાઉન એન્ડ શું કહે છે, સ્ટીલ એન્ડ દાંત બતાવ્યા. ધ મધર્સનો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેર એન્ડ વિથ ધ લીપ નોક ડાઉન ટુ ધ બ્લેક મોન્સ્ટર. ધ હોલ વેલી ઇકો વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, આ ગુરક્યા કરે છે બંને એકબીજામાં સાથે,
ત્યારે ગુસ્સાથી ત્રાડ પાડીને એકદમ એના પર કૂદકો માર્યો. ત્યારે શું થયું? ધ સ્નો લેપર્ડ વો સ્વીપ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસ ઓફ બ્લેક ફરી સ્કીન. એને આ રીસની જે કાળી રૂવાટી હતી ને એને રૂવાટીના ચામડીના ચીરે ચીરા કરી નાખ્યા. ધ બલ્કી સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનેમી. શું કહે છે કે આ શરીરવાળ જે રીછ હતું મોટું એ દુશ્મન ઇજા પહોંચાડવામાં નાકાબ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ. આ લડાઈ લગભગ કેટલા સમય સુધી ચાલી? લાસ્ટેડ 10 મિનિટ, 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર એટલે સર્વત્ર બધે જ જગ્યાએ બ્લીડિંગ થઈ રહ્યું હતું, લોહી નીકળી રહ્યું હતું. વેન એવર જ્યારે ધ લેપર્ડ એટેક ધ બિયર લિફ્ટ હિઝ હ્યુજ પો ટુ કવર હિઝ ફેસ. જ્યારે માદાચી તેના પર હુમલો કરતી ત્યારે પોતાનું મોં બચાવવા માટે પોતાનો મોટો વિશાળ પંજો આગળ થતું હતું. આપણને કોઈ લાફો મારવા આવે તો આપણે આગળ હાથ નાખી દઈએ ને તે રીતના. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ એટલે છૂટકો પામવો, છુટકારો પામવો એનાથી. ટુ સેવ હિઝ લાઈફ હવે એનાથી જ પોતાનું જીવન બચવા માટે છુટકારો પામવા માટે કરી રહ્યું હતું. ધે બોથ મૂવ, બોથ એટલે બંને મૂવ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર્ડ. જોઈને તે બંને શું કર્યા, બંને વિશાળ પર્વતની અંદર એમને પોતે ચાલુ ને ચાલુ જ રાખ્યું, આગળ ને આગળ વધતા જ વધતા જ ગયા અંદર. આઈ કુડ નોટ સી ધ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ એન્ડ સ્નેલ્સ. હવે હું એમને જોઈ નહોતો શકતો પણ એને ગુરકવાનો અને ત્રાડનો અવાજ આવતો હતો. સ્નાલ્સ Then the valley was calm and quiet once again. ફરી એક વાર પછી આખી ખીણ શાંત થઈ ગઈ. Mother reappear and ran up to her cubs. Reappear એટલે ફરી દેખાય, તે માદા ફરી દેખાય. અને ક્યાં? Ran up to her cubs, તેના બચ્ચા પાસે દોડી ગઈ. See smell, સૂંઘવા લાગે જંગલી પ્રાણીને. એન્ડ લીક ચાટવા લાગી. ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બિયર. ખાતરી કરવા માટે કે ભાઈ રીંછ દ્વારા કંઈ ઈજા તો નથી થઈને એને હર્ટ તો નથી થઈને એ જોવા લાગી. ધેર થ્રી ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર. અને આ ત્રણ જણા એટલે પેલી માદા અને એના બે બચ્ચા ક્લાઇમ્બ અપ એટલે ચડી ગયા ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. અપિયર્ડ એટલે દેખાવું ને ડિસઅપિયર્ડ એટલે દ્રશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ સેડ નીલમ. નીલમ બોલી કે તમને ઘણી રાહત થઈ ગઈ હશે હે ને. ક્વાયટ બિલકુલ. I stay in that position for some more time and watch the family disappearing in the woods. હું એ સ્થિતિમાં જ વધારે સમય ત્યાં ઊભો રહ્યો અને એ બચ્ચાઓને અદૃશ્ય થતા કુટુંબ મેં જોયું. વેવિંગ ધેર ટેલ, પૂંછડી હલાવતા હલાવતા. આઈ ઓલ્સો વેવ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર, આસ્ક અર્જુન ઈગરલી. એકદમ આતુરતાપૂર્વક અર્જુન કહે છે, પણ પેલા બચ્ચાઓનું શું થયું? ગોડ નો, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ મી. શું કહે છે કે મારો તો ભગવાન મને બચ્ચાને લીધે સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો મેં પાડ માન્યું. થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. તો મિત્રો પાઠ સરસ છે અને તમે સમજી ગયા છો. ગ્લોસરી પણ તમે લખી નાખજો. થેન્ક યુ.